કેમ છો અમી બેન? બસ એકદમ મજા. તમે શું કરો છો? હું હાઉસવાઈફ છું. ઓકે. અને કુકિંગ મને બહુ જ ગમે છે. અચ્છા, ઓકે. તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે? અમે, મારી બે બેબી છે અને મારા હસબન્ડ. અચ્છા, તો એમના માટે તમે દરરોજ કંઈક ને કંઈક નવું બનાવો? હું દરરોજ નવું નવું બનાવું છું. મારા, મારી બે કિડ્સ છે ને, એને બહુ જ ગમે છે મારી બધી રેસીપી. શું વાત છે! તો એમની ફેવરિટ રેસીપીઝમાં કઈ કઈ વાનગીઓ આવે? એની ફેવરિટ રેસીપીમાં એક તો બ્રાઉની. ઓ યસ યસ. પછી આ આલુ ક્રિસ્પી બોલ્સ બનાવું છું. પ્લસ કપકેક. અચ્છા, ઓકે. એટલે સ્વીટ્સ વધારે ભાવે. યસ. ઓકે, તો આજે જે રેસીપી લેવાના છો એમની ફેવરિટ રેસીપી જ છે? હા, એક ફેવરિટ છે. ઓકે, તો શું ખાસ છે આમાં? આમાં એ ખાસ છે કે આ ફટાફટ બની જાય છે અને આમાં ઓછા મસાલા ને બધું યુઝ કરીને 5-10 મિનિટમાં જ બની જાય છે. એટલે ડિમાન્ડ થઈને ફટાફટ બની જાય. હા. ઓકે, તો શરૂ કરીએ. હા, પહેલા આપણે એક બાઉલ લેવાનું છે. હા. આ મેં 3-4 બાફેલા બટેકા લીધા છે, એને આપણે મેશ કરી લેવાના છે. અચ્છા, તો આ રીતે તમે થોડી પ્રી પ્રિપરેશન ઘરમાં કરીને રાખતા કરીને જ રાખો છો? અચ્છા, એટલે ફટાફટ થઈ જાય. બરાબર. હવે આમાં આપણે બધા મસાલા એડ કરવાના છે. મેં આમાં ચોપ કરેલી ડુંગળી લીધી છે, એક જ નંગ ડુંગળી લીધી છે. પછી આ આદુ અને લસણની પેસ્ટ છે, એ પણ આપણે 1/2 ચમચી જે જેવી રીતે યુઝ કરવું એવી રીતે કરી શકાય, પોતાની રીતે પણ મસાલા એડ કરી શકાય છે. હા. 1/2 ચમચી ગરમ મસાલો લેવાનો છે. આમાં આપણે, તમે કોઈ પણ જાતના ગરમ મસાલા કે તમારી જાતે પણ મસાલો બનાવી શકો છો. આમાં મારા છો બાળકોને આવું ભાવે છે એટલે હું આવી રીતે બનાવું છું. બરાબર છે. ઓકે. એમ પણ દરેક ફેમિલીનો ટેસ્ટ જુદો જુદો હોય છે. આ આમચૂર પાવડર છે, એને 1/2 ચમચી જ લેવાનો છે. હા. પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેવાનું છે. હવે આ બધું બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે. હા. તો તમારે ત્યાં વધુ શું બને, ગુજરાતી કે પછી પંજાબી? અમારે ત્યાં વધારેમાં વધારે ગુજરાતી બને છે. અચ્છા, ઓકે. અને ગુજરાતીમાં શું વધારે, ફરસાણ કે મીઠાઈઓ? અમારે ફરસાણ વધારે હોય, પૂરી અને ગાંઠિયા એવું બધું વધારે બને છે. ઓકે. હવે આપણે આમાં બ્રેડ ક્રમ્સ લેવાના છે. મેં બ્રેડ ક્રમ્સ ઘરે જ બનાવ્યા છે. અચ્છા. આ 4 બ્રેડના બ્રેડ ક્રમ્સ છે એટલે આ આપણે એમાં એડ કરવાના છે. એટલે આપણે તાજી બ્રેડ જ લઈએ? તાજી બ્રેડ જ લીધી છે અને આને આપણે સ્ટોર પણ કરી શકીએ છે. મેં આ તાજી લીધી છે અત્યારે. હા. બાકી આને તમે ફ્રીઝમાં મૂકી દો તો સ્ટોર પણ થઈ જાય. ઓકે. હવે આ બધું મિક્સ કરીને એક ડો જેવું, એટલે લોટ જેવું તૈયાર કરવાનું છે. હા. તો આ વાનગી પહેલી વાર તમે ક્યારે બનાવી હતી? આ વાનગી પહેલી વાર મેં 1 વર્ષ પહેલા બનાવી હતી. અચ્છા, ઓકે. અને ત્યારથી બધાની ફેવરિટ બની ગઈ છે. ઓકે. કોઈ પણ ગેસ્ટ આવે એટલે કે આ રેસીપી તો બનાવવી જ પડશે. અચ્છા, એકદમ સિમ્પલ છે અને એકદમ ટેસ્ટી છે. હા, એકદમ એકદમ ફટાફટ અને એકદમ ટેસ્ટી બને છે. અને આમાં તમે કીધું કે બીજા મસાલા આપણે કરી શકીએ, તો આપણે ઓરેગાનો છે, પેપ્રિકા છે કે મેક્સિકન સીઝનિંગ છે, બધું આમાં યુઝ કરી શકાય છે. અચ્છા, તો ટેસ્ટ સરસ જ આવે. ટેસ્ટ સરસ જ આવશે. અચ્છા, અત્યારે ઇન્સ્ટન્ટ હું બનાવું છું ફટાફટ એટલે આ મારા બાળકોને આ બહુ જ ભાવે છે. હા, ઓકે. અને આમાં આપણે બીજા શાક ઉમેરવા હોય, અત્યારે તમે ફક્ત ડુંગળી લીધી છે, બીજા કોઈ શાક ઉમેરવા હોય તો? આમાં આપણે અત્યારે તો ડુંગળી નાખી છે, પણ તમે જો ગાજર છે, કેપ્સિકમ છે કે ગમે તે તમે એડ કરી શકો છો. એટલે ટોમેટો ખાલી યુઝ ના કરે, કારણ કે ટોમેટોનું થોડું લિક્વિડ થઈ જાય એટલે. બાકી તમે બધા શાકભાજી, કેપ્સિકમ, ગાજર બધું તમે નાખી શકો છો. બરાબર છે. અને કોથમીર કે ફુદીનો એવું નાખો? બધું જ નાખાય. ઓકે. હા, કોથમીર ફુદીનો બધું જ નાખાય. બરાબર. તો આ રેડી કરી દીધું છે આપણે. હવે આને આપણે એકદમ મિક્સ કરી દેવાનું છે. હા. આપણે જેમ લોટ બાંધતા હોય એવી રીતે સેમ કરવાનું છે. બરાબર છે. હવે આપણે આ રેડી કરી દીધું છે. હવે આપણે આના બોલ્સ વાળશું. ઓકે. બોલ્સ પણ બધાને જેવા નાના મોટા કરી શકો છો. જેવા કરવા એવા આવી રીતે બોલ્સ વાળીને રેડી કરી દેવાના છે. ઓકે. તો આટલું વાળીને આપણે ફ્રીઝમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. અચ્છા, ઓકે. બોલ્સ રેડી કરી દીધા છે, વળાઈ ગયા છે બોલ્સ. ઓકે.
તો જોઈ લઈએ હવે ક્રિસ્પી બોલ્સ માં આગળ શું કરવાનું છે. સો અમી બેન હવે શું કરીએ છીએ આમાં? હવે આપણે સ્લડી બનાવવાની છે, એના માટે 1/2 કપ જેટલો મેંદો લીધો છે મેં. ઓકે, એમાં આપણે પાણી એડ કરવાનું છે, પણ એ પણ ધીમે ધીમે એડ કરવાનું છે જેથી આમાં ગાંઠા ના રહી જાય. હા બરાબર છે. તમે કીધું કે તમને દરેક પ્રકારની વાનગીઓ બનાવવાનો શોખ છે, પણ તમારી સ્પેશિયાલિટી શું? મતલબ તમારા ઘરે જ્યારે ગેસ્ટ આવે તો શું કહે કે તમારા હાથનું શું ખાવું ગમે? મારા હાથનું બધાને દાળ ભાત શાક રોટલી બહુ ભાવે છે. અચ્છા, ઓકે, પ્રોપર ગુજરાતી ભાવ. અને મારા બાળકોને સૌથી વધારે મારા હાથના પીઝા ભાવે છે. અચ્છા, ઓકે. તો દરરોજ શાકમાં ગુજરાતી શાક જ હોય કે કંઈક તમે ફરતું ફરતું જુદું જુદું કરતા હો? ના, હું ફરતું ફરતું જુદું જુદું કરું. દરરોજ એકનું એક નથી બનાવતી. હા, અને સાંજે મારા બાળકોને 4-5 વાગે ભૂખ લાગે તો હું આવી રીતે નાસ્તા બનાવતી હોઉં છું. અલગ અલગ દરરોજ ગરમ નાસ્તા? દરરોજ એટલે ક્યારેક ક્યારેક બનાવી દઉં, કોઈક દિવસ રહી જાય તો રહી જાય. હા બરાબર છે. થોડી જાડી રાખવાની છે કે પાતળી? ના, થોડી પતલી રાખવાની છે. હવે આ રેડી થઈ ગઈ છે. હા, આવી આપણે પતલી સ્લરી રેડી કરવાની છે. હા, હવે આપણે આ બોલ્સ રેડી કર્યા છે, આને આપણે સ્લરી ની અંદર ડીપ કરવાના છે. બરાબર, અને આવી રીતે આપણે ડીપ કરી દઈશું. પછી એક પ્લેટમાં આપણે બ્રેડ ક્રમ્સ લીધા છે, આમાં મેં 5 બ્રેડના બ્રેડ ક્રમ્સ કર્યા છે. ઓકે, પછી આને કવર કરી દેવાના છે બ્રેડ ક્રમ્સમાં. હા, અહીંયા પણ તાજી બ્રેડ જ લીધી. હા, આવી રીતે કવર કરવાનું છે બ્રેડ ક્રમ્સથી. બરાબર છે. આ જ રીતે આપણે બધા બોલ્સ રેડી કરી દેવાના છે. ઓકે, હવે આ બધા બોલ્સ રેડી થઈ ગયા છે, એને આપણે બ્રેડ ક્રમ્સમાં કવર કરી લીધા છે. રાઈટ, આવી રીતે આપણે રેડી કરવાના છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. હા, એકદમ મીડિયમ તાપ પર કરવાનું છે. કેવા તળીશું એને? અને આપણે ઘાટા બદામી થાય ત્યાં સુધી એવા તળવાના છે. બરાબર છે. કોઈ પણ મેન્યુ સાથે તમે આને સ્ટાર્ટરમાં મૂકી શકો, બહુ ફાઇન લાગે ને. હા, અને આની સાથે તમે શું સર્વ કરો? આની સાથે હું માયોનીઝ પણ સર્વ કરું છું, અને કેચઅપ, ગ્રીન ચટણી. અચ્છા, આ બધા સાથે સરસ લાગે. ઓકે, તો ક્યારે 15 દિવસે એકવાર આ બની જાય તમારા ત્યાં? હા, આ નાનાથી લઈને મોટા સુધીના બધાને ભાવે. યસ, એટલે અમારા ઘરમાં બનતા જ હોય છે. અને જેમની પાસે આની રેસીપી નથી એમને આ જ મળી જશે. બસ આ જો રેડી થઈ ગયા છે, હવે આને આપણે કાઢી લઈશું. આ એકદમ ક્રિસ્પી બનશે બહારથી. હવે આ બોલ્સ રેડી થઈ ગયા છે, હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું. ચોક્કસ. તો તૈયાર છે આપણા આલુ ક્રિસ્પી બોલ્સ. યસ, જ્યારે એકદમ ટેસ્ટી અને ઇઝી સ્ટાર્ટરની વાત આવે તો તમે રેસીપી શોધવા બિલકુલ ના જતા, કારણ કે આ રેસીપી એકદમ પરફેક્ટ સ્ટાર્ટરની રેસીપી છે. તો પછી ફટાફટ લખી લો અને વીકેન્ડમાં ટ્રાય પણ કરી લો. આલુ ક્રિસ્પી બોલ્સ બનાવવા માટે જોઈશે મિશ્રણ. બનાવવા માટે બાફેલા બટાકા 3-4 નંગ, સમારેલી ડુંગળી 1/2 કપ, આદુ લસણની પેસ્ટ 1-1.5 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, આમચૂર પાવડર 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, તાજી બ્રેડનો ભૂક્કો 1 કપ. સ્લરી બનાવવા માટે જોઈશે મેંદો 1/2 કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, તાજી બ્રેડનો ભૂક્કો રગદોળવા માટે. સર્વિંગ માટે જોઈશે કેચઅપ. આલુ ક્રિસ્પી બોલ્સ બનાવવાની રીત. મિશ્રણ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેને મેશ કરી લો. હવે તેમાં ડુંગળી, આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો, આમચૂર પાવડર અને મીઠું ઉમેરી તેને મિક્સ કરી લો. હવે તેમાં તાજી બ્રેડનો ભૂક્કો ઉમેરી મિક્સ કરી તેની કણક જેવું તૈયાર કરી લો. હવે તેમાંથી બોલ્સ વાળી લો. હવે સ્લરી બનાવવા માટે એક બાઉલમાં મેંદો લઈ તેમાં પાણી ઉમેરી તેની સ્લરી તૈયાર કરો. હવે આ બોલ્સને સ્લરીમાં ડિપ કરી તાજી બ્રેડના ભૂક્કામાં રગદોળી ગરમ તેલમાં ઉમેરી ઘાટા બદામી રંગના તળી લો. ક્રિસ્પી બોલ્સ તૈયાર થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈ કેચઅપ સાથે ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી આલુ ક્રિસ્પી બોલ્સ.